સહજાત્મ સ્વરૂપ પરમ પરમ ગુરુ કૃપાલ દેવે વચનામુ એકસો એંશીમાં સૌભાગભાઈ ઉપર આ પત્ર લખ્યું છે તેમાં લખ્યું છે અહીં તો અમૃતની સચોડી નારિયેળી છે સાયલાના શ્રી સૌભાગભાઈ અને બીજા સત્સંગીઓ ડુંગરશ્રી ગોસળિયા લહેરાભાઈ મગલનાલ વગેરે સત્સમાગમમાં પરમકૃપૌલના પત્રો વાંચે વિચારે વિચાર વિમર્શ કરે સૌભાગભાઈ મારફતે સમાધાન માટે પરમગોપાલદેવ પાસે પ્રશ્નો પૂછી પૂછી ખુલાસા પણ મંગાવે પરમગોપાલદેવ પ્રશ્નોનું સમાધાન કરતા આ બધા મુમુક્ષુએ સૌભાગભાઈ મારફત એક પત્રમાં અહોભાવ વ્યક્ત કરતાં લખી જણાવ્યું કે સાકરનું શ્રીફળ બધાએ વખાણી માગ્યું છે એનો અર્થ એ કે પરમગોપાલદેવના બોધવચનો તેઓને સાકર જેવા મીઠા લાગે છે તેઓનો બોધ રૂચે છે અને આનંદ આવે છે ઉલ્લાસિત પરિણામે પરમ કુપાલદેવના વચનો વિચારે છે પરમ કુપેવ તો કોઈ પામે મમુક્ષું વાત નોય પૂજા આદિની કામના વિતરાગના મૂળ માર્ગની પ્રભાવના કરવાની ઈચ્છા છે તે પણ નિષ્કારણ કરુણાથી માન મોટાઈ જોઈતી નથી તમારા નમસ્કાર ચૌદ રાધ લોકમાં વિખરાઈ જાઓ પણ સાથે જગતના જેવો જો સાચે રસ્તે ચડે વિતરાગનો મૂળ માર્ગ પામે અને સ્વસ્વરૂપને પામે એ અંતરની મહેચ્છા હતી સવિજીવ કરું શાસન રસીની ભાવના નિત્ય વિશોધ કરી નવ તત્વોનો ઉત્તમ બોધ અનેક એક ઉચ્ચારું રાજ્ય સદા મુજબ એ જ મનોરથ ધાર થશે અપર ઉતારો જુઓ તો ખરા આ સૃષ્ટિને કેવા સ્વરૂપમાં મૂકીએ છીએ એ તો પોકાર કરે છે કે હે રામને માનનાર એ હે મહાવીરને માનનાર અહીં આવો એટલે તમારું કલ્યાણ જ છે વચનામૂત એકસો એંશીમાં ખુલાસો કરે છે કે આ વચન ફક્ત મીઠા કે રુચિકર નહીં અહીં તો અમૃતની સચોરી નારિયેળી છે જે કોઈ આરોક્ષશે તે અમર થઈ જશે સાકરનું શ્રીફળ આ ઉપમા તોછડી પડી ઉપમા આપ્યાની તમા રાખવી તે વ્યર્થ ગાંધીજી કુપોધ વિશે લખે છે શ્રીમદ વાયુ વેગે મોક્ષ તરફ ધસી રહ્યા છે ઉપમા અધૂરી પડી તોછડી પડી વાયુ કે વંટોળ્યો તો કલાકના પચાસ સો દોઢસો માઇલે ભાગે અને એ પરમગપાલની ઝડપ વચનામુદ ત્રણસો તેરમાં તેઓએ લખ્યું તે મુજબ સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો એવી દશા આંખના એક પલકારામાં અસંખ્યાત સમય વીતી જાય તેમાંનો એક એ એક સમયે જે દશા પરમગપાળની છે તેનાથી બીજે સમયે અનંત ગણી વધી જાય છે બીજે સમયે ડબલ કે ત્રણ ગણી કે ઘન નહીં અનંત ગુણ્યા અનંત અનંતનો વર્ગ આ દશાના ધારકની નિષ્કારણ કરુનાથી નીકળેલું ઉપદેશવાણી આત્માને લૂંછાઈને આવી છે જીવને અભય અમર કરી દેશે પરમ વચન વચનામુદ બસો વચનાવલીમાં બોધ્યું કે જો એક જ વૃત્તિએ આ જ્ઞાનીનો બોધ આરાધ છે જીવ આ જ્ઞામાં લીન રહેશે તો અનંતકાળથી પ્રાપ્ત થયેલું પરિભ્રમણ મટી જશે અબમ ભય નહીં મરેંગે ફેર એવું થશે સાકરનું શ્રીફળ માત્ર ખોપરું ગળ્યું લાગે પાણી પણ મીઠું લાગે અહીં તો માત્ર ખોપરું નહીં તેની કાચલી તેના રૂછડા તેની ગોટલી ચોટલી અને વળી અમૃતની સચોડી નારિયેળી એટલે એ ઝાડના મૂળિયા થળિયા ડાળખા પાંદડા જે કોઈ આરોગ્ય અને જે કાંઈ આરોગ્ય એટલે કે પરમ કુલનું કોઈ એક પણ અમૃત વચન આરાધે આત્મસાત કરે તો જીવ અમર થઈ જાય તેની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યોનું ફરી ફરી નિરીદાસન કરવું અને વચનામૃત ચારસો ત્રાણુંમાં જણાવ્યા મુજબ એ ભક્તિ પ્રગટે તો તે સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે અને અપૂર્વ ગુણ દ્રષ્ટિગોર્ચર થઈ અન્ય સચ્છન માટે અને સહેજે આત્મબોધ થાય ભક્તિ આને માટે વંદે તદગુણ લબ્ધિએ જેવા નરને સેવીએ તેવી દે ફળપત વચનામૃત એકસો ચોરાણુંમાં કહ્યું તે મુજબ જીવને જો સત્પુરુષ પ્રત્યે પ્રતિતિ આવે તો એ મુક્ષું તેની દશાને પામશે જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે એ એના આશ્રિત પણ અમર થઈ જાય અને ત્યારબાદ મૃત્યુને માટે નિર્ભયપણું વર્તે આ મૃત્યુ મહોત્સવ જે પ્રભુ શ્રીજીએ માણ્યો જ્ઞાનીના બોધને આધારે જીવને વિવેક જ્ઞાન થાય દેહ અને આત્મા ભિન્ન ભાષે તો તે જીવતા જીવ મરતા શીખી જાય અને વચનામૂત એકવીસના એક્યાશીમાં બોલમાં બોધ્યું તે મુજબ એકવાર જીવતા મરાય તો ફરી મરવું ન પડે એવું મરણ ઇચ્છવાગ્ય છે અને એકવાર એ મરણ થયું સમાધિ મરણ થયું તો સર્વકાળના મરણ ટળ છે આ કંઈ ફક્ત વચનામૂત એકસો એંશીની વાત નથી આ દશાના ભાવ તો પરમકુપાલને પ્રથમથી જ હતા જાણે જન્મ્યા શ્રી ગુરુરાજ જગતિત કારણે બધા એંશીની સિરીઝના પત્રોમાં આ મુજબ લખેલ છે વચનામૂત એંશીમાં વિષય અને કશાય છોડી શુદ્ધ વૃત્તિમાં રમણતા કરી નિરાબાદ મનોવૃત્તિના લક્ષ્યની ભાવના ભાવે છે વચનામૂત બસો એંશીમાં પોતાની દેહાતી જ દશાનો ઉલ્લેખ કરી જણાવે છે કે એ પદ વાણીથી કહી શકાય એમ નથી તો લેખમાં ક્યાંથી આવે વચનામૂત ત્રણસો એંશીમાં જણાવ્યું તે મુજબ સત્પુરુષની નિષ્કામ ભક્તિ એ જ મોક્ષનો ધુરંધર માર્ગ છે વચનામૂત ચારસો એંશીમાં કહ્યું તે મુજબ અમારી કોઈ પ્રવૃત્તિ પ્રત્યે ક્વચિત અસ્નેહ ન થાય તેટલો લક્ષ રાખો અત્યારની ભૂમિકામાં ભલે ન ઓળખાય તો આગળ જતાં ઓળખાશે પણ પરમગાળદેવ પ્રત્યે કે તેઓના વચન પ્રત્યે નિનોક્તિ ન થાય તે અંગે સજાગ રહેવાનું છે અતિશોક્તિનો તો સંભવ જ નથી વચન મુદ્દ પાંચસો ને એંશીમાં જણાવ્યા મુજબ ઉદય પ્રતિબંધને લઈને ખુલ્લેઆમ વિચારો જણાવી શકતા નથી પણ છસો એંશીમાં પરમગુપાળદેવને સ્પષ્ટ કહેવું પડ્યું કે હે રામને માનનારા હે મહાવીરને માનનારાઓ અહીં આવો તમારું કલ્યાણ જ છે અમે પરમ શાંતિનું ધામ છીએ અમે કલ્પવૃક્ષ જ છીએ બીજા શ્રી રામ વર્તમાન મહાવીર છીએ કેમ અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ અમે અમૃત સાગર છીએ વચનમુત સાતસો ઓગણએસીમાં મુક્ત કોણ મુક્ત દશા કોને કહીએ મૌન અપ્રતિબદ્ધ અને અસંખપણું કઈ રીતે નિર્વિકલ્પ કેમ થવાય તે જણાવી પોતાના અનુભવ નિચોડથી જણાવી ભગવાન રૂપ સત્પુરુષ સ્વયંને નમસ્કાર કરે છે અને લિખિતનમાં શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ લખે છે અશરીરી ભાવ અથવા ભાવને સિદ્ધ આ સિદ્ધ સદ્રશ દિશા અને સાતસો એંશીમાં પત્રમાં લખ્યું કે આ દેહનો સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું નિર્મોપણું કરી લઈ પોતાનું અબાધ્ય અનુભવ્યું નિત સ્વરૂપ જાણી લઈ સર્વભાવથી છૂટા થવું કે જેથી ફરી જન્મ મરણનો ફેરો ન રહે વચનામૂત આઠસો એંશીમાં પોતે વારંવાર પોતાના અપ્રમત સ્વભાવમાં જ લીન છે તેનું જ સ્મરણ કરે છે તે મુનિઓને નમસ્કાર કરીને જણાવે છે છેક બારમે વર્ષે પુષ્પમાળા લખાય તેના એકસો આઠમા બોલમાં બાળરાજ પ્રકાશે કે આ પુષ્પમાળાના બોલની માળા લાંબી ટૂંકી કે ક્રમ અનુક્રમ ગમે તે સ્વરૂપે આ મારી કહેલી આ માળા એટલે કે આ અમૃત વચનો મંગલદાયક થશે મોક્ષમાળા શિક્ષણ પદ્ધતિને મુખ મુદ્રાના પાઠમાં લખ્યું કે આ એક સ્યાદવાદ તત્વાવબોધ વૃક્ષનું બીજ છે આ ગ્રંથ પામવાની જીજ્ઞા ઉત્પન્ન કરી શકે એવું એમાં કંઈ અંશે પણ દેવત રહ્યું છે એ હું સંભાવથી કહું છું આગળ લખ્યું બહુ ઊંડા ઉતરતા આ મોક્ષમાળા મોક્ષના કારણરૂપ થઈ પડશે જીવ અમર થઈ જશે જીવમાંથી શિવ થઈ શકે એવા વચનો લખે છે આનો સંગ થયા પછી સર્વ પ્રકારે નિર્ભય રહેતા શીખવું બાન્દ્રી આપી છે કે જીવ પુરુષાર્થ કરે અને પંચમકાળ મોક્ષે જતાં હાથ જલવા આવે ત્યારે તેનો ઉપાય અમે લઈશું અમ જેવા તમ ઉપર છે તો તમારે શેનો ભય છે પૂર્વ પર અવિરોધ રહેતો હોય તો અમને માનવામાં જ કલ્યાણ છે યોગ્યતા હશે તો બીજો શોધો નહીં પડે મુનિ શ્રી ચતુલાલજીને ચરોતર ક્ષેત્રે અભયવચન આપે છે કે મુનિ આજ્ઞામાં રહેજો ચાર ગતિના કોઈ પણ ખૂણામાં હશો અમે ખેંચી લાવીશું ભાઉભ્રમણનો અંત કરી અમર બનાવી દઈશું આ અમૃતની સચોડી નારિયેળી કહે છે વચનામુ ત્રણસો અઠ્ઠાણુંમાં કોઈ પણ જીવનનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે અને તે બીજેથી નહીં પણ અમ થકી એમ પણ અત્ર માનીએ છીએ એટલે જે કોઈ જીવને અમર થવું છે તેને માટે આ અમૃતની નારિયેળી અમર થવાની ઔષધિ છે એ આરોગ્ય જીવ અમર થઈ જાય અને અમર ન થાય તો અમૃત પીધુંને અમર થયો નહીં તો પીવાની રીત નહીં જાણી કાં તો તે ઘટમાં જ ગયું નહીં કાં પીધામાં પાણી શાણા હવે સાચો ધર્મ લે જાણી સ્વચ્છંદ સેવો છે શાસ્ત્ર અભિનિવેશ છે કુળ ધર્મનો સંપ્રદાયનો આગ્રહ છે અને શ્રદ્ધા નથી એટલે રામબણ ઇલાજ કારગત થતો નથી નહીં તો અમૃતની અહીં તો સચોડી નારિયેળી છે વચનામૂત એકસો પચાસમાં લખે છે મોતનું ઔષધ આ તને દઉં છું વાપરવામાં દોષ કરજે નહીં વર્તે સદ્ગુરુ લક્ષ તો સંતનો આ જ અદ્ભુત માર્ગ છે એમ પ્રકાશી વચનાબદ્ધ બસોમાં લખે છે કે આ જ તત્વની આરાધનાથી જે પ્રત્યક્ષ અમૃત પામી અભય થાય છે અમર થાય છે આ જ અમૃતની સચોડીના રેળી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ